विद्यार्थी मित्रों, लक्ष स्कूल ऑफ साइंस બામણમાં ઓનમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે આપણે થોડીક સ્કૂલની યાદ કરીશું. ઘણા દિવસ થઈ ગયા સ્કૂલ જોઈ જોઈને આપણો ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યો છે. આપણી સ્કૂલની માટીની સુગંધને અહીં આપણે જોઈશું તો મજા આવી જાય. તો ચાલો સ્કૂલની ઝલક જોઈએ. આપણું સ્કૂલનું આ સિમ્બોલ, આપણી આ સ્કૂલનું બાહ્ય દેખાવ કેટલો સુંદર છે જો. ભારત માતા સાથે આ આપણું એન્ટરન્સ. અહીંથી તમે અંદર સ્કૂલમાં વારંવાર જાઓ છો અને યાદ આવતી હશે બધી. કેટલું સુંદર અહીં લાગી રહ્યું છે. આ આપણે હોલમાં બેસીને પ્રાર્થના કરીએ છીએ, ભેગા થયા છે, મિટિંગો યાદ આવે છે કશું? આના શબ્દો નિલેશભાઈ નહીં, આપણા વાતો બધી તો બધું મિસ કરી રહ્યા છે. તો થોડુંક આજે આપણે એને દિલથી યાદ કરી લઈએ એવી ઈચ્છા થઈ. જાત જાતની એક્ટિવિટીઓ આપણે કરીએ છીએ, બધું ખૂબ જ યાદ આવતું હશે. પ્રવાસો, હવે તો આ વર્ષે ભૂલી જવાનું છે આ બધું. રમતો, સ્કૂલને આ રીતે આપણે યાદ કરીએ અને પછી ભણીએ તો મજા આવશે. વિદ્યાર્થી મિત્રો, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. અને રસાયણ વિજ્ઞાનમાં આજે ખૂબ જ મહત્વનો ભાગ આપણે જોવા જઈ રહ્યા છે, જેનું નામ છે લેસન નંબર 9, સવર્ગ સંયોજનો. અને તેમાં હવે આપણે ચર્ચા કરવાની છે સમઘટકતા. વિદ્યાર્થી મિત્રો, સમઘટકતા વિશે તમે જાણો છો. સમઘટકતા એટલે તો એક જ સરખું અણુસૂત્ર હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય. જરૂરી નથી કે બંધારણીય સૂત્ર જુદા હોય, કોઈ વાર બંધારણીય સૂત્ર પણ સરખા હોય પરંતુ બંધ અલગ હોય, કોઈ વાર બંધ પણ અલગ હોય પણ અવકાશની અંદર તેમની રચના જુદી જુદી હોય. તો એ સમઘટકતાને અનુલક્ષીને આપણે ઘણા બધા એના વિભાગો પાડી શક્યા છે. તો હવે આમાંથી આપણે કેટલીક સમઘટકતા જોવા માટે તૈયારી કરી રહ્યા છે. તો હવે આપણે સમઘટકતા જોવાની છે અને આપણા પાસે છે સવર્ગ સંયોજનો. તો આજનું હેડિંગ હશે આપણું સવર્ગ સંયોજનોમાં, સવર્ગ સંયોજનોમાં સમઘટકતા. હમણાં આપણે સમઘટકતાની ચર્ચા કરી દીધી. તો સમઘટકતા સવર્ગ સંયોજનોમાં જુદી જુદી રીતે આપી શકાય છે અને આ સમઘટકતા સમજવા માટે આપણે એની ગોઠવણીને મહત્વ આપવાનું છે. કોની ગોઠવણીને? તો કે લિગેન્ડ અવકાશમાં જે ગોઠવણી કરે છે અને એ ગોઠવણીના હિસાબે આપણા પાસે બે પ્રકારની સમઘટકતા જોવા મળે છે. અને એ બે પ્રકારની સમઘટકતા છે, સૌથી પહેલી છે અવકાશીય સમઘટકતા અને બીજી છે ભૌમિતિક બંધારણીય સમઘટકતા. તો ઘટકતાના આપણા પાસે બે પ્રકાર છે, એક છે અવકાશીય સમઘટકતા અને બીજી છે બંધારણીય સમઘટકતા. ડિયર સ્ટુડન્ટ, જે અવકાશીય સમઘટકતા છે જેની અંદર અવકાશની અંદર જે ગોઠવણી થશે એ અવકાશના અંદરની ગોઠવણી જુદી જુદી દિશામાં થયેલી હશે એવી સમઘટકતા છે જે અવકાશીય સમઘટકતા છે. એ અવકાશીય સમઘટકતાને આપણે બે ભાગમાં વહેંચી શકીએ છીએ. અને તે સૌથી પ્રથમ ભાગ છે ભૌમિતિક સમઘટકતા. પહેલી છે ભૌમિતિક, પહેલી કઈ છે ભૌમિતિક, અને બીજી સમઘટકતા છે એ પ્રકાશીય સમઘટકતા છે. એટલે આપણા પાસે અવકાશીય સમઘટકતા છે એ અવકાશીય સમઘટકતા બે ભાગમાં વહેંચાયેલી છે. પહેલીનું નામ છે ભૌમિતિક સમઘટકતા અને બીજીનું નામ છે પ્રકાશીય સમઘટક. એ જ પ્રમાણે આપણા પાસે જે બંધારણીય સમઘટકતા છે, જે બંધારણને અનુલક્ષીને આવવાની છે, એ બંધારણીય સમઘટકતા ચાર ભાગમાં વહેંચાયેલી છે.
चार जुदा जुदा भाग में वेचायेली छे अने ए चारे चार भाग ने हवे आपणे चर्चा करवा जई रह्या छे, जेमां बधाथी पहेली आवे छे बंधन समघटकता, बंधना हिसाबे उत्पन्न थती समघटकता। बीजी आवे छे सवर्ग समघटकता, सवर्ग बंधना हिसाबे उत्पन्न थती समघटकता। त्रीजी आवे छे आयनीकरण समघटकता, एटले जे आपणो क्षेत्र छे जे सवर्ग क्षेत्र छे, सवर्ग क्षेत्र नी अंदर अने बहार उत्पन्न थती समघटकता। अने छेल्ली छे आपणा पासे द्रावक मिश्रण समघटकता, द्रावक मिश्रण समघटकता। तो आम आपणा पासे चार प्रकारे समघटकता जोवा मळे छे, बंधारणीय समघटकता। ओके, तो आ छे आपणा पासे समघटकता नुं लेखाजोखा। सौथी पहेला आपणे समघटकता वात करीशुं अवकाशीय समघटकता नी। अवकाश नी अंदर बंधारण, अवकाश नी अंदर बंधारण एटले सपोज के आपणा पासे आ लिगेंड धातु आयन छे, धातु आयन पर एटेक करनारा परिबळो छे, लिगेंड्स छे। हवे आ लिगेंड्स L1 L2 L3 L4 चार लिगेंड्स छे। आ चार लिगेंड्स एकबीजा साथे केवी रीते गोठवાયેલા છે, સામ સામે નજીક નજીક પાસ પાસે, એ પ્રમાણે એના ભૌમિ ભૂમિતિના આધારિત સમઘટકતા ઉત્પન્ન થશે, એ ભૌમિતિક સમઘટકતા છે। તદુપરાંત આપણે જોઈએ કે આ ધાતુ આયન સાથે લિગેન્ડ સમજો કે L1 અને L2 અહીંયા ઉત્પન્ન થાય છે, અને એની બાજુમાં એવા જ મિરર ઇમેજ તરીકે અહીંયા અને અહીંયા L2 છે, બાકીનું બધું સેમ ટુ સેમ છે। તો આ પ્રકારની જે અવકાશમાં સમઘટકતા ઉત્પન્ન થાય છે, આવી સમઘટકતા એ પ્રકાશીય સમઘટકતા છે। તો આમ આપણે અવકાશની સમઘટકતા અને આપણી સમઘટકતાને બે રીતે, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા, આ બે રીતે આપણે એની વહેંચણી કરીશું અને સૌ પ્રથમ આપણે એનો અભ્યાસ કરીશું। તો ચાલો તૈયાર થઈ જાઓ બધાથી પહેલો અભ્યાસ કરવા માટે। આજની આપણી ચર્ચા થવાની છે કોના પર આધારિત, અવકાશીય સમઘટકતા પર આધારિત। તો ડિયર સ્ટુડન્ટ્સ, અવકાશીય સમઘટકતા એટલે કે અવકાશની અંદર જે ગોઠવણી થવાની છે, એ ગોઠવણી જુદા જુદા પ્રકારે થશે, અને એના લીધે આપણને જે સમઘટકતા તૈયાર થાય છે એ સમઘટકતા અવકાશીય સમઘટકતા છે। ઓકે, તેમાં સૌથી પહેલા આપણે અવકાશીય સમઘટકતામાં નંબર 1 માં જોવા જઈ રહ્યા છે ભૌમિતિક સમઘટકતા। ઓકે, તો એની વ્યાખ્યા લખીશું, અવકાશમાં લિગેન્ડની જુદી જુદી ભૌમિતિક ગોઠવણીને લીધે ઉદ્ભવતી સમઘટકતા, જુદી જુદી ગોઠવણીને લીધે ઉદ્ભવતી સમઘટકતા। તો અવકાશમાં લિગેન્ડની જુદી જુદી ભૌમિતિક ગોઠવણીને લીધે ઉદ્ભવતી સમઘટકતા। ઓકે, અને આવી સમઘટકતા સવર્ગ આંક પર ડિપેન્ડ છે, સવર્ગ આંક પર આધારિત છે। કોના પર આધારિત છે? સવર્ગાંક પર આધારિત છે। આપણે જોઈ શકીએ છીએ કે સવર્ગાંક 4 હોય તો જુદા પ્રકારની સમઘટકતા જોવા મળશે, અને સવર્ગાંક 6 હોય તો જુદા પ્રકારની સમઘટકતા જોવા મળશે। તો આજે આપણે બધાથી એની અંદર અભ્યાસ કરીશું સવર્ગાંક 4 હોય ત્યારે, પહેલા આજનો અભ્યાસ કરવાનો છે સવર્ગાંક 4 હોય ત્યારે। તો સવર્ગાંક 4 હોય ત્યારે આપણને પહેલા ધાતુ આયન તો એનું એ જ હશે, પણ એ બે વખત અને બી બે વખત, એટલે કે આપણા પાસે
બે લિગેન્ડો જુદા જુદા પ્રકારના છે અને બંને બે બે વાર રિપીટ થયેલા છે, એટલે આપણે એમ એ ટુ અને બી ટુ પ્રકારની રચના જોવાની છે, જ્યાં એ અને બી એક દંતીય લિગેન્ડ હશે, એ અને બી એક દંતીય લિગેન્ડ છે. તો સવર્ગાંગ આધારિત છે અને એ અને બી એક દંતીય લિગેન્ડ છે, તો શું થાય? ઓકે, તો એના ઉપરથી આપણા પાસે સૌથી પહેલી સમઘટકતા ઉત્પન્ન થાય છે, એ એક નંબર આપણે એમાં આપી દઈએ, એક સીસ અને ટ્રાન્સ પ્રકારની સમઘટકતા, સીસ અને ટ્રાન્સ સમઘટકતા. તો ડિયર સ્ટુડન્ટ્સ, એક ઉદાહરણ તરીકે આપણા પાસે અહીં એમ છે અને એમ પર બે લિગેન્ડ એ અને એ આ રીતે જોડાયા છે અને બી આ રીતે જોડાયા છે. તો અહીં આપણા પાસે સૌથી પહેલી સમઘટકતા જોવા મળે છે કે જેની અંદર આપણા પાસે લિગેન્ડ પર આધારિત ગોઠવણી સમજાવી શકીએ છે, લિગેન્ડ પર આધારિત ગોઠવણી બતાવી શકીએ છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ છે આપણા પાસે સૌથી પહેલી સમઘટકતા. હવે આમાં એ અને એ અને બી બંને એક જ બાજુ હોવાના કારણે, એક બાજુ માટે લેટિન ભાષામાં શબ્દ છે સીસ, એટલે આ સમઘટકતા સીસ સમઘટકતા તરીકે ઓળખાય છે. હવે એના બદલે ગોઠવણી બીજી થાય તો એ અહીંયા છે અને એ અહીંયા છે, બી અહીંયા છે અને બી અહીંયા છે, એને કહેવામાં આવે છે ટ્રાન્સ. ટ્રાન્સ એટલે આરપાર, ટ્રાન્સ એટલે આરપાર, વિરોધી પણ કહી શકાય, જુદી જુદી સામસામેની દિશામાં હોય એને ટ્રાન્સ સમઘટકતા કહેવાય. તો આરામથી તમે એમ એ ટુ બી ટુ ની અવકાશમાં ગોઠવણી અહીં એક સાથે છે એ એ અને બી બી અને અહીં જુદી જુદી દિશામાં છે, આમ આપણને સવર્ગાંગ ચાર હોય ત્યારે સીસ અને ટ્રાન્સ પ્રકારની સમઘટકતા જોવા મળે છે. આ સમઘટકતામાં આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે અહીં જે આપણા પાસે લિગેન્ડ છે એ લિગેન્ડ એક દંતીય છે અને આ ચાર લિગેન્ડ પાછા બે બે ભાગમાં જ વહેંચાયેલા હોય તો તે સમઘટકતા આપણને આ રીતે જોવા મળે છે. તો બે બે લિગેન્ડ એક સરખા હોય ત્યારે આપણને, તો તમને તરત જ સવર્ગાંગ ચાર હોય, ધાતુ આયન હોય અને બે બે લિગેન્ડ વપરાયેલા હોય એટલે એમાં સીસ અને ટ્રાન્સ સમઘટકતા આવે એવું ખબર પડી જાય. દાખલા તરીકે આપણે એક અહીંયા સંયોજન લખીએ છીએ, ચલો અહીંયા લખીએ છીએ કોબાલ્ટ NH3 ટ્વાઇસ Cl2 પ્લસ 1. ચલો આની અંદર તો અહીંયા તમે જુઓ કે NH3 બે વાર અને Cl2 બે વાર, એટલે આ સમઘટકતા કઈ સમઘટકતા હશે? સીસ અને ટ્રાન્સ સમઘટકતા. એટલે હવે તમારે એને દોરતી વખતે બતાવવાનું હોય તો કેવી રીતે બતાવી શકો છો? કે અહીંયા લખો છો કોબાલ્ટ, બરાબર, કોબાલ્ટ લખ્યું, કોબાલ્ટ ને ચાર બંધ આપી દો, એક બે ત્રીજો અને ચોથો, બે બંધ પર NH3 પાસ પાસે અને ClCl પાસ પાસે. તો આ રીતે જે રચના થશે એ રચના આપણા પાસે કયા પ્રકારની રચના છે? તો આ રચના છે આપણા પાસે સીસ પ્રકારની રચના તૈયાર થઈ ગઈ છે, NH3 NH3 સાથે અને ClCl સાથે. એ જ પ્રમાણે એનાથી વિરુદ્ધ દોરીશું તો આપણે ટ્રાન્સ પ્રકારની સમઘટકતા બતાવી શકીએ છીએ. તો ડિયર સ્ટુડન્ટ્સ, સૌથી પહેલી સમઘટકતા છે આપણા પાસે ભૌમિતિક સમઘટકતા. અવકાશમાં લિગેન્ડની જુદી જુદી ભૌમિતિક અવસ્થા આપણને જોવા મળશે અને એના લીધે આપણને સીસ અને ટ્રાન્સ પ્રકારની સમઘટકતા જોવા મળે છે. આ સવર્ગાંગ ચાર માટે આપણે જોયું છે. હવે આપણે જોવા જઈ રહ્યા છે સવર્ગાંગ છ માટે. તો નંબર બી આવે છે અને બી ની અંદર આપણે જોઈશું, આ છે બી સવર્ગાંગ છ હોય ત્યારે, ચાર ના બદલે કેટલો હોય સવર્ગાંગ? છ હોય ત્યારે. તો સવર્ગાંગ છ હોય ત્યારે શું થશે? તો સવર્ગાંગ છ હોય ત્યારે તેને બે ભાગમાં વહેંચવામાં આવશે, એક ચાર બે અને બે ત્રણ ત્રણ. ચાર બે એટલે શું? તો ચાર લિગેન્ડ સરખા અને બે લિગેન્ડ જુદા જુદા,
બરાબર, બે લિગેન્ડ બીજા બે સરખા એમ, એટલે જોડીમાં ચાર લિગેન્ડ સરખાની જોડી અને બે લિગેન્ડ સરખાની જોડી, અને બીજી વાર ત્રણ ત્રણ સરખા હોય તે હિસાબે. તો આપણે જોઈશું પહેલું કે જ્યારે ચાર બે પ્રકારનું આપણા પાસે કોમ્બિનેશન હોય, અનુબદ્ધતા હોય, ચાર બે અનુબદ્ધતા હોય ત્યારે સીસ અને ટ્રાન્સ સમઘટકતા ઉદ્ભવે છે. ત્યારે કઈ સમઘટકતા ઉદ્ભવે છે? સીસ અને ટ્રાન્સ પ્રકારની સમઘટકતા ઉદ્ભવે છે. તો ચલો આપણે આ જોવાનો પ્રયત્ન કરીએ અને એનું ઉદાહરણ લઈશું. આપણે એમ એ ફોર અને બી ટુ, એમ એ ફોર અને બી ટુ એવું સમજાવે છે આપણા પાસે કે આપણા પાસે કયા પ્રકારની સમઘટકતા, કયા પ્રકારના લિગેન્ડ, એ પ્રકારના લિગેન્ડ ચાર વાર છે અને બી પ્રકારના લિગેન્ડ બે વાર છે. ઓકે, તો અહીં આપણા પાસે એમ એ ફોર બી ટુ છે. હવે એમ એ ફોર અને બી ટુ ની અંદર કયા પ્રકારની સમઘટકતા જોવાની છે આપણે એ જોઈશું. તો ધાતુ આયન વચ્ચે એમ, એના ઉપર છ જણ એટેક કરવા વાળા છે હવે, અને છ જણના એટેક હંમેશા આ રીતે જ તમારે દોરવાના. આ છ જણના એટેક આપણે બતાવી દીધા છે. છ જણમાંથી ચાર એ એ એ એ બી બી, ચાર એ એક બાજુ છે અને બી એક બાજુ છે. તો આવી એક સમઘટકતા આપણને જોવા મળશે કે ચાર એ એક બાજુ છે, અને એ સાથે જ આપણે એના જોડેની બીજી સમઘટકતા જોઈએ. તો આ ચાર છ સવર્ગાંક આ રીતે તૈયાર થયો હશે, બરાબર. હવે આના ઉપર જે આપણા પાસે આ બી જે છે એ બી સામ સામે આવી જશે અને એ પણ આ રીતે એના લીધે સામ સામે આવી જશે. તો આવી ચાર એ અને બે બી એક બાજુ હોય ચાર અને બે કોમ્બિનેશન ની અંદર, તો આને આપણે સીસ ઘટક તરીકે ઓળખીએ છીએ. એટલે ચાર એક બાજુ અને બીજો બીજી બાજુ હોય તેને સીસ પ્રકારની સમઘટકતા કહેવામાં આવે છે. જ્યારે આમાં બે સામ સામે આવી જતા હોવાના કારણે એને ટ્રાન્સ પ્રકારની સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે આપણે સમઘટકતાની ચર્ચા કરીએ છીએ ડિયર સ્ટુડન્ટ્સ, ત્યારે સૌથી પહેલી ભૌમિતિક સમઘટકતાની ચર્ચા કરવાની હોય. ભૌમિતિક સમઘટકતા સવર્ગાંક પર આધારિત છે. આપણે સવર્ગાંક ચાર માટે જોઈ, તેમાં ફક્ત એક જ પ્રકારની પ્રવૃત્તિ તૈયાર છે અને તે કોણ હતી? બે બે. સવર્ગાંક છ આવે તો સવર્ગાંક છ ની અંદર આપણા પાસે બે પ્રકારની પ્રવૃત્તિ તૈયાર થઈ છે, ચાર બે અને ત્રણ ત્રણ. તેમાં ચાર બે માં આપણને સીસ અને ટ્રાન્સ પ્રકારની સમઘટકતા જોવા મળે છે. અગર તમે અહીંયા ઉદાહરણ એનું લેવા માંગતા હો તો એના ઉદાહરણ તરીકે આપણે લઈએ કે કોબાલ્ટ ની સાથે એમોનિયા ચાર વાર અને સીએલ ટુ ચાર વાર છે, પ્લસ છે. તો તમે અહીં કોબાલ્ટ દોરી દો, કોબાલ્ટ ના ઉપર છ સવર્ગાંક નો એટેક કરાવી દો. આ છ સવર્ગાંક પૈકી ચાર એમોનિયાના એક બાજુ હશે, સીસ પ્રકાર થશે. ચાર એમોનિયાના એક બાજુ છે, આ આપણા પાસે સીસ પ્રકાર છે. ઓકે, અને બે બાજુ સીએલ સીએલ હશે, બરાબર. તો આમ આપણા પાસે સીસ પ્રકારની આ સમઘટકતા જોવા મળે છે. અને ટ્રાન્સ બતાવવા માટે આ સીએલ અહીંયા મૂકી દો, એમોનિયાને અહીંયા કાઢી નાખો, એટલે એ ટ્રાન્સ પ્રકારની સમઘટકતા તમને જોવા મળશે. તો ડિયર સ્ટુડન્ટ્સ, અહીં આપણા પાસે આ તૈયાર થાય છે સમઘટકતા, જેમાં આપણા પાસે સીસ અને ટ્રાન્સ સમઘટકતા જોઈ. તો બે બે સવર્ગાંક ચાર હોય ત્યારે અને ચાર બે એ સવર્ગાંક છ હોય ત્યારે સીસ અને ટ્રાન્સ પ્રકારની સમઘટકતા આપે છે. તો હવે આપણે જોવા જઈ રહ્યા છે બીજી સમઘટકતા કે જેમાં ત્રણ ત્રણ હોય. સવર્ગાંક છ જ છે પણ સવર્ગાંક છ ની અંદર લિગેન વેચાયેલા છે ત્રણ ત્રણ સ્વરૂપે. તો નંબર બે જેમાં લિગેન ત્રણ ત્રણ હોય, એટલે કે એમ એ થ્રી બી થ્રી પ્રકારની સમઘટકતા જોવાની છે. ધાતુ આયન સાથે એ અને બી ત્રણ ત્રણ પ્રકારે ગોઠવાયેલા હોય ત્યારે, તો એ વખતે શું થાય છે એ હવે આપણે જોવાનું છે. તો ચલો એને જોવા માટે આપણે જોઈશું
કે ધારો કે આપણા પાસે ધાતુ આયન સેન્ટરમાં છે, છ સવર્ગાંગ છે, એટલે છ એટેક કરનાર હંમેશા આ રીતે દોરી દેવાના, કઈ ગભરાવાની જરૂર નથી, હંમેશા છ દોરી દો. સમઘટકતા બતાવવાની છે એટલે બીજાને પણ આપણે છ એટેક કરાવી દઈએ, એટલે આપણે સરસ રીતે સમઘટકતાને સમજાવી શકીએ. હવે બંનેમાં એ ત્રણ વાર અને બી ત્રણ વાર છે, તો જોઈ શકો છો કે આપણે અહીંયા એ એ અને એ ત્રણ લગાડી દીધા, અહીંયા બી બી અને બી. તો આ આપણી પહેલી સમઘટકતા છે. આ બધા જે જુદા જુદા લિગેન્ડ છે એકબીજાના સામે ફેસ કરીને ઉભેલા છે, એટલા માટે એને ફેશિયલ પ્રકારની સમઘટકતા કહીએ છે. તો આ છે આપણા પાસે પહેલી સમઘટકતા, ફેશિયલ સમઘટકતા, જેને શોર્ટકટમાં એફએસી તરીકે ઓળખવામાં આવે છે. એટલે એફએસી હોય એટલે ત્રણ ત્રણ જે ભાગ પડ્યા છે એકબીજાના સામે હશે, એને આપણે ફેશિયલ સમઘટકતા તરીકે ઓળખીએ છીએ. હવે આપણે બીજી સમઘટકતા એમાં જોવાની છે, તો બીજી સમઘટકતામાં કશું કરવાનું નથી, આની જગ્યા બદલી નાખવાની છે. બરાબર, આ બેની જગ્યા બદલી નાખો એટલે તમારા પાસે સ્પેશિયલ સમઘટકતા થઈ ગઈ. તો આપણા પાસે આ એ એ આ બી ને અહીંયા લાવી દઈએ, આ બી થઈ જશે, એટલે એ આ બાજુ આવી ગયો, બાકીના અહીંયા રહ્યા બી બી. તો આ પ્રકારની આપણને સમઘટકતા જોવા મળશે, બે બી સાથે અને એ બી ત્રીજો બી જુદો, બે એ સાથે અને ત્રીજો એ જુદો. તો આ પ્રકારની તમને જયારે સમઘટકતા જોવા મળશે ત્યારે એ સમઘટકતાને મેરોડોનિયલ એક પાછળ થઈ ગયું એવું સમજવાનું, અને એને શોર્ટકટમાં MER તરીકે લેવામાં આવે છે. તો મેરોડોનિયલ અને આપણા પાસે ફેશિયલ સમઘટકતા છે કે જયારે સવર્ગાંગ છ હોય અને એ લોકો સરખા ભાગમાં ત્રણ ત્રણ ભાગમાં વિભાજિત થયેલા હોય ત્યારે આપણને આ પ્રકારની સમઘટકતા જોવા મળે છે. ડિયર સ્ટુડન્ટ્સ, તો સવર્ગાંગ ચાર અને સવર્ગાંગ છ, સવર્ગાંગ ચાર ની અંદર નોંધ કરવાનું છે બધા જ લિગેન્ડ એકદંતીય હશે, પરંતુ સવર્ગાંગ છ હોય ત્યારે કોઈ લિગેન્ડ એકદંતીના બદલે દ્વિદંતીય પણ હોઈ શકે છે, અને એનાથી પણ આપણને સીસ અને ટ્રાન્સ પ્રકારની સમઘટકતા મળી શકે છે કે મેરોડોનિયલ પ્રકારની સમઘટકતા મળી શકે છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આના સાથે આપણે અહીં સવર્ગાંગ ચાર અને સવર્ગાંગ છ ના દ્વારા આપણે સમઘટકતાનો ટોપિક ભણ્યા, અને આ હતી ભૌમિતિક સમઘટકતા. ઓકે, તો ભૌમિતિક સમઘટકતા સાથે આજનો આપણો આ વિડીયોનો લેક્ચર પૂરો થાય છે. આપણે બીજા લેક્ચરમાં અવકાશીય સમઘટકતા અને બંધીય સમઘટકતા વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી જય હિન્દ.